नमस्ते विद्यार्थी मित्रों, અગાઉના લેક્ચરમાં છે તે આપણે ક્રિયાપદ, ધાતુ, ધાતુના પ્રકારો, પુરુષ અને વચન તેના વિશે શીખી ગયા છે. તો હવે આપણે છે તે ક્રિયાપદો શીખવાની શરૂઆત કરીએ. જુદા જુદા ક્રિયાપદોમાં સૌ પ્રથમ છે તે આપણે વર્તમાનકાળ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં છે તે તમે વર્તમાનકાળના ક્રિયાપદો શીખી ગયા છો, પરંતુ ફરી પાછા આપણે છે તે આ વસ્તુનું રિવિઝન કરવાનું છે. પહેલી વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે, વર્તમાનકાળ જેને લટ લકાર તરીકે સંસ્કૃતમાં ઓળખવામાં આવે છે, એટલે ઘણી વખત છે તે પેપરની અંદર છે તે આવો પ્રશ્ન પણ પૂછાઈ જતો હોય. મોટા ભાગે છે તે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એવા જ પ્રશ્નો છે તે પૂછવામાં આવે છે. પરંતુ બોર્ડની એક્ઝામ 18 અને 19ની અંદર છે તે વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન છે તે આ રીતના પૂછેલો હતો કે સંસ્કૃતનું કાળ છે તેનું નામ આપેલું હતું, જેને કારણે વિદ્યાર્થીઓ છે તે થોડા ઘણા મૂંઝાણા હતા. તો એટલા માટે આપણે જે કાંઈ કાળો છે તેના સંસ્કૃત નામો પણ ખાસ યાદ રાખવાના રહેશે. હવે આપણે જોઈએ તો અગાઉ છે તે આપણે જોઈ ગયા પરસ્મી પદ અને આત્મની પદ બંનેના પ્રત્યયો છે તે અલગ અલગ છે. તો આપણે સૌ પ્રથમ છે તે વર્તમાનકાળ પરસ્મી પદના પ્રત્યયો છે તે શીખીશું. જોઈએ આપણે ઉત્તમ પુરુષ. સૌ પ્રથમ તો ઉત્તમ પુરુષ એક વચન કે જેમાં પ્રત્યય લાગશે મી. ત્યાર પછી દ્વિવચનનું રૂપ જોઈએ તો એમાં લાગશે વહ, અને બહુવચનમાં લાગશે મહ, મી વહ મહ. ત્યાર પછી મધ્યમ પુરુષ એક વચન જેમાં આવે છે સી, સી. દ્વિવચનમાં આવશે થહ, બહુવચનમાં લાગે થ, સી થહ થ. અન્ય પુરુષ એક વચન જેમાં આવશે ટી પ્રત્યે, ટી. ત્યાર પછી દ્વિવચનમાં લાગે તહ, અને બહુવચનમાં આવશે અંતિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે છે તે માત્ર પ્રત્યયો જ યાદ રાખવાના છે, કેમ કે તમારે ક્રિયાપદ બનાવવાનું નહીં આવે. તમને છે તે ક્રિયાપદો આપેલા હશે તેના આધારે છે તે પુરુષ અને વચન જે કાંઈ પૂછવામાં આવ્યા હોય તે ઓળખવાનું હોય છે. તો આ રીતે છે તે તમારે પ્રત્યયો વર્તમાનકાળ પરસ્મી પદના પ્રત્યયો છે તે યાદ રાખવાના. મી વહ મહ, સી થહ થ, તીતઃ અંતિ. તો આગળ હવે છે તે જુદા જુદા ધાતુરૂપો છે તેના આધારે તેને ગણમાં છે તે કઈ રીતના આપણે બનાવી શકીએ તે પણ આપણે જોઈએ. હવે પહેલી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં છે તે ગણ અને તેના વિકરણ પ્રત્યય છે તે શીખી ગયા. કેટલા ગણ છે તે આપણે શીખવામાં આવે છે? 4 ગણ. 1 થી 10 ગણની અંદર તમારે સંસ્કૃતની અંદર ટોટલ 4 ગણ છે તે શીખવાના આવે. પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો. પહેલા ગણનો વિકરણ પ્રત્યય કયો છે? અ. ત્યાર પછી ચોથા ગણનો વિકરણ પ્રત્યય કયો છે? ય. છઠ્ઠા ગણમાં ફરી પાછો અ જ પ્રત્યય લાગે છે, અને દસમા ધોરણનો વિકરણ પ્રત્યય છે અય. જો અહીંયા જુદા જુદા છે તે ધાતુ આપેલા છે અને જુદા જુદા ગણના આધારે છે તે આપણે તેના ક્રિયાપદો બનાવવાના છે. તો પહેલું છે તે લીખ. લીખ છે તેમાં પ્રથમ ગણનો ઉપયોગ કરી અને આપણે તેના ક્રિયાપદના રૂપો છે તે બનાવવાના છે. તો લીખ એ મૂળ શબ્દ છે અને પહેલા ગણનો એ શબ્દ છે, તો એની પાછળ કયો પ્રત્યય લાગે છે? તો કે અપ્રત્યય લાગે છે. અ કેવો છે? સ્વર છે. તો એટલા માટે શબ્દની અંદર કોઈ જાતનો ફેરફાર થશે નહીં. તો જોઈએ અહીંયા આપણે જે પ્રત્યયો અહીંયા લાગેલા હોય છે પુરુષ અને જે વચન હોય વિદ્યાર્થી મિત્રો તે જ પુરુષ અને વચન લગાવી અને આપણે ધાતુને ક્રિયાપદ છે તે બનાવી શકીએ છીએ. તો જોઈએ આપણે ઉત્તમ પુરુષ એક વચનમાં. અહીંયા ઉત્તમ પુરુષ એક વચનમાં શું લાગેલું છે? મી પ્રત્યય. તો અહીંયા છે તમારે કોઈ જાતનો છે તે ફેરફાર કરવાનો આવતો નથી. ખાલી એક વસ્તુ છે તે તમારે યાદ રાખવાની છે કે ઉત્તમ પુરુષ છે તેમાં સૌ પ્રથમ છે તે ધાતુની પાછળ છે તે આ લાગશે, એ પછી વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય, આજ્ઞાત હોય કે વિદ્યાર્થ હોય. પરંતુ એમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ઉત્તમ પુરુષ એકમાં જ છે તે જ્યારે આપણે ક્રિયાપદના રૂપો બનાવીએ ત્યારે એવી વખતે છે તે ધાતુની પાછળ આ લાગે છે. તો અહીંયા મૂળ ધાતુ શું છે? તો કે લીખ. તો લીખા. અને અહીંયા કયો પ્રત્યય લાગેલો છે ઉત્તમ પુરુષ એક વચનમાં? મી. તો શબ્દ ભયનું લીખા મી.
त्यार पछी आगळ जोईए द्विवचन मां शुं लाग्युं छे वह, तो ए प्रमाणे लिखा वह। त्यार पछी बहुवचन मोह, लिखा मोह। હવે આગળ જોઈએ ખાલી ઉત્તમ પુરુષ એકવચનમાં છે તે તમારે અનો આ કરવાનો છે, મધ્યમ પુરુષમાં છે તે તમારે જે શબ્દ છે તેનો તે શબ્દ છે તે રહેવા દેવાનો। તો શબ્દ કયો છે? લિખ। તો લિખ ઉપરથી લિખ લગાવી અને અહીંયા કયો પ્રત્યય લાગેલો છે? મધ્યમ પુરુષ એકવચનમાં સી, તો ક્રિયાપદનું રૂપ બનશે લિખ સી। ત્યાર પછી આગળ થહ પ્રત્યય લાગે છે લિખ થહ। ત્યાર પછી બહુવચનમાં થ, લિખ થ। આગળ જોઈએ અન્ય પુરુષ એકવચનમાં કયો પ્રત્યય લાગે છે? તી। તો મૂળ શબ્દ છે લિખ, લિખ ધાતુને આપણે મૂકી અને તે પ્રત્યય છે તે લગાવી દઈએ એટલે બનશે લિખ તી। ત્યાર પછી આગળ તહ, ધાતુ બનશે લિખ તહ। અને અન્ય પુરુષ બહુવચનમાં લાગે છે અંતી, લિખંતી। तो विद्यार्थी मित्रों आ रीते तमारे छे जे काई धातु आपेली छे धातु ने आ प्रत्ययो छे ते लगावी अने क्रियापदना रूपो छे ते आपणे बनाई शकीए। विद्यार्थी मित्रों उत्तम पुरुष एटले आपणे अगाउ जोई गया के बात करनार व्यक्ति पोते। हवे आपणे एक कोष्टक में छे ते आ जोई लईए के उत्तम पुरुष एक वचन एटले के बात करनार व्यक्ति छे ते पोते एकलो होय एटले के ज्यारे पोताना विशे वात करे छे त्यारे क्या प्रत्यय सर्वनामनो उपयोग करशे? અહમ। એટલે અહીં આપણે જોઈએ તો અહમ, અહમ। ત્યાર પછી જ્યારે બે હોય, વાત કરનાર વ્યક્તિ છે તે જ્યારે બે હોય ત્યારે છે તે કયો સર્વનામ આવે? આવામ। અને વાત કરનાર વ્યક્તિ છે તે ઘણા બધા હોય ત્યારે લાગશે સર્વનામ વયમ। તો આ રીતે આપણે એનું ગુજરાતી જોઈએ તો હું લખું છું, ત્યાર પછી આવામ એટલે કે બે, અમે બે લખીએ છીએ। અને વયમ એટલે અમે બધા, અમે બધા લખીએ છીએ। આગળ જોઈએ આપણે મધ્યમ પુરુષ। મધ્યમ પુરુષ એટલે કોણ થાય? વાત સાંભળનાર વ્યક્તિ। હવે વાત સાંભળનાર વ્યક્તિ છે એના માટે આપણે શું વાપરીએ? તો કે તું પ્રત્યય, જ્યારે એક હોય ત્યારે વપરાય તું પ્રત્યય। તો તું માટે શું વાપરીએ આપણે સંસ્કૃતની અંદર? ત્વમ, ત્વમ લિખસી, ત્વમ લિખસી। ત્યાર પછી દ્વિવચનમાં છે બે વ્યક્તિ જ્યારે હોય છે ત્યારે એવે વખતે છે તે યુવામનો ઉપયોગ કરીએ છીએ। વાત સાંભળનાર વ્યક્તિ જ્યારે આપણે કોઈને વાત કરતા હોય અને એ બે વ્યક્તિ હોય ત્યારે આપણે યુવામ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ। ત્યાર પછી બહુવચન જોઈએ તો બહુવચન જ્યારે વાત સાંભળનાર વ્યક્તિ ઘણા બધા હોય ત્યારે શબ્દ વપરાય યુયમ, યુયમ સર્વનામનો ઉપયોગ થાય છે। હવે આનું ગુજરાતી જોઈએ, ત્વમ લિખસી એટલે શું થાય? તું લખી છે। ત્યાર પછી દ્વિવચન, દ્વિવચન એટલે કેટલા વ્યક્તિ થાય? બે। મધ્યમ પુરુષ એટલે કોણ? વાત સાંભળનાર વ્યક્તિ। યુવામ લિખ થ એટલે શું થાય? તમે બે લખો છો। ત્યાર પછી બહુવચન એટલે કે ઘણા બધા, વાત સાંભળનાર જ્યારે ઘણા બધા હોય ત્યારે યુયમ પ્રત્યયનો ઉપયોગ આપણે કરીએ છીએ, તો બનશે તમે બધા લખો છો। આગળ જોઈએ આપણે અન્ય પુરુષ, અન્ય પુરુષ એટલે કોણ થાય? તો કે વાત કરનાર અને સાંભળનાર સિવાયના ત્રીજા વ્યક્તિ। જ્યારે ત્રીજો વ્યક્તિ કે જે હાજર નથી આપણે એના વિશે વાત કરતા હોય, જો એક હોય તો આપણે તે કહીએ, બે હોય તો તે બે કહીએ છીએ અને ઘણા બધા હોય તો તે બધા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો સંસ્કૃત ભાષાની અંદર કયા સર્વનામ વપરાય એ આપણે જોઈએ। અન્ય પુરુષ એક વચનમાં તે છે, તેના માટે શું વપરાય? સહ, સહ એટલે શું થાય? તે, સહ લિખતી। ત્યાર પછી દ્વિવચનમાં તવ, જ્યારે બે હોય ત્યારે તવ સર્વનામનો ઉપયોગ થાય અને જ્યારે બહુવચન હોય ત્યારે તે વપરાય છે। હવે ગુજરાતી જોઈએ, તે લખે છે। ત્યાર પછી તે બે લખે છે।
અને જે લેખન દે એટલે બનશે તે બધા લખે છે। तो विद्यार्थी मित्रों आ रीते छे ते कोई पण क्रियापद होय ए पछी गमे ते धातु होय तो एनु भाषांतर छे ते आ रीते थाय छे। तमारे मात्र क्रियापद पूरतु ज याद राखवानु नथी, परंतु गुजराती वाक्यनो ज्यारे संस्कृत करवानु आवे त्यारे पण आ क्रियापदोनो उपयोग करी अने वाक्य रचना छे ते बनती होय छे। एटला माटे क्रियापदो तेना प्रत्ययो खास वचन अने पुरुष याद राखवा जरूरी छे। हवे त्यार पछीनो आपणे चौथो गणनो छे, चौथा गणनो छे ते शब्द छे नृत। नृत धातु छे। हवे चौथो गण छे तेनो विकरण प्रत्यय कयो छे मित्रो? य प्रत्यय छे। हवे य छे ते शुं छे? व्यंजन छे। हवे व्यंजन ज्यारे धातुमां जोड़ाशे त्यारे शुं थशे? आगळनो अक्षर छे ते अर्धो थई जशे। एटले नृत छे एने य लागे एटले शब्द शुं बन्यो? नृत्य। तो आ रीतना छे ते नृत्य शब्द छे ते बने छे। तो आपणे छे ते हवे तेना धातु रूपो छे ते जोईए। उत्तम पुरुष एक वचन अहींया छे एज प्रमाणे छे ते आपणे करशुं। उत्तम पुरुष एक वचन मां छे ते धातुनी पाछळ आ प्रत्यय छे ते लागशे एटले शुं बनशे? नृत्यामि। त्यार पछी अहींया पण एज रीते नृत्यावः। बहुवचन मां लागशे नृत्या मह। उत्तम पुरुष माच छे ते धातुनी पाछळ आ आवे छे। त्यार पछी मध्यम पुरुष एक वचन के जेमा प्रत्यय लागे छे सी, तो शब्द बन्यो नृत्य सी। त्यार पछी आगळ जोईए प्रत्यय लागे छे थह, नृत्य थह। आगळ जोईए नृत्य थ। हवे अन्य पुरुष एक वचन जोईए जेमा प्रत्यय लागे छे ती, तो शब्द बन्यो नृत्य ती। त्यार पछी द्विवचन मां लागे छे तह, एटले शब्द बन्यो नृत्य तह। अने बहुवचन मां लागे छे अंति, अ शुं छे? स्वर छे, एटले एने अलगथी लखवानो होतो नथी, तो शब्द बनशे नृत्यंति। तो आ रीते छे ते चौथा गणना छे ते प्रत्ययनो उपयोग करी अने आपणे छे ते क्रियापदो बनाई शकीए। त्यार पछी जोईए छठो गण। छठो गण छे तेमां पण प्रथम गणनी जेम ज अप्रत्यय छे तेनो उपयोग थाय छे, एटले के विकरण प्रत्यय अ लागे छे। ज्यारे अ लागे त्यारे शब्दनी अंदर कोई जातनो फेरफार थतो नथी। हस शब्द छे तो हसनो हस ज रहे छे। हवे आपणे प्रत्ययनो उपयोग करी अने क्रियापदो बनावीए। मी उत्तम पुरुष एक वचनमां मी लागे छे तो अहीं बनशे हसामि। त्यार पछी आगळ वह, हसावः। बहुवचन में मह, हसा मह। मध्यम पुरुष एक वचन सी प्रत्यय लागे हस सी। जे धातु होय एने धातु छे ते मूकी देवाने, एमां कोई जातनो फेरफार थतो नथी। त्यार पछी थह, हस थह। त्यार पछी थ, हस थ। हवे अन्य पुरुष एक वचन नुं रूप जोईए आपणे ती, हसती। त्यार पछी द्विवचन में लागे छे तह, हसतः। अने बहुवचन नु रूप बनशे हसंती। हवे आगळ छे आपणे दसमो गण। दसमा गण नो विकरण प्रत्यय छे अय। अय ज्यारे लागे छे त्यारे जे रीतना आपणे चौथा गणनी अंदर य लाग्यो तो आगळनो अक्षर छे ते अर्धो थई गयो, पण अहींया शुं छे? अय लाग्यो। अ शुं छे? स्वर छे। स्वर छे तेने कारणे शब्दमां कोई जातनो फेरफार थशे नहीं, पण धातु जे कंई छे एनी पाछळ य आपणे लगावशुं एटले शब्द बन्यो कथ य। अने जे प्रमाणे नियम छे ते प्रमाणे उत्तम पुरुषमां छे ते धातुने पाछळ छे ते आपणे आ लगावशुं एटले कथया। अने उत्तम पुरुष एक वचननो छे प्रत्यय छे एसे मी, कथयामि। आगळ जोईए कथयावः। त्यાર પછી બહુવચનમાં મહ લાગે છે કથયામઃ।
आगळ मध्यम पुरुष एक वचन जेमां जे धातु छे ए धातु ज मूकवानी अने प्रत्यय छे ते तेनी साथे जोड़ी देवानो एटले प्रत्यय शुं छे सी कथयसी द्विवचन में लागशे थह कथय थह अने बहुवचन नु रूप बनशे कथय थ। त्यार पछी अन्य पुरुष एक वचन एमा कथय ती आगळ द्विवचन में लागशे तह कथय तह अने अन्य पुरुष बहुवचन में लागे अंती तो शब्द बनशे कथयंती। तो विद्यार्थी मित्रों छे ने सरल आ रीते छे ते तमारे प्रत्ययो मात्र याद राखवाना तेना आधारे छे ते तमे क्रियापदो बनाई सको ओळखी सको। तमारे परीक्षा नी अंदर मात्र छे ते क्रियापदो ओळखवाना आवे कोई पण छे ते तमने त्रण के चार छे ते क्रियापदो आपेला होय जेम के वदती वदथः वदन्ति। हवे सूचना ये भी आपेली होय नीचेना माथी अन्य पुरुष वर्तमान काल परस वर्तमान काल अन्य पुरुष बहुवचन नु रूप छे ते ओळखो। त्यारे जो तमने प्रत्ययो छे ते आवडता होय अन्य पुरुष बहुवचन में क्यों प्रत्यय लागे तो के अन्ति तो तमे ओळखी सको के वदन्ति छे ते साचो जवाब छे कारण के थह छे ते मध्यम पुरुष द्विवचन नु रूप छे एटले जवाब खोटो थाय। वदती ती के मां लागे अन्य पुरुष एक वचन जयरे तमने प्रश्न केवो पूछो तो अन्य पुरुष बहुवचन नु रूप ओळखो। तो आ रीते तमारे छे ते क्रियापदो याद राखवाना छे।